વાત કરવાની છે એવો ગ્રેડોના નિયમના આધારે આપણે સમજો દીકરો કઈ વસ્તુ લેવાની છે તો કે એવો ગ્રેડો નિયમના આધારે એવો ગ્રેડો નિયમના આધારે મારે ઘનતા વિશે સંબંધ તારવો છે ઘનતા વિશે જાણ કરવી છે એવો ગ્રેડોનો નિયમ આધીન આધીન કંટ્રોલ ઝેડ કરી દઈએ નિયમ પ્રમાણે એક સેકન્ડ આ બધી વસ્તુ જે બીજી છે બધી બંધ કરી દો તો કદાચ થોડુંક આપણને સારું પડશે ઓકે આ બધી ક્લોઝ વિન્ડોઝ ઓકે તો હવે તમે ખાસ સમજો કે આપણે એવોગ્રેડોના નિયમ આધીન એવોગ્રેડોના નિયમને આધીન તમારે જે છે એ બે વસ્તુ ખાસ જોવાની છે પહેલી વસ્તુ કે કેવી રીતે એવોગ્રેડોના નિયમને આધીન આપણે બે વસ્તુ ખાસ જોવાની છે કે ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ ઘનતા અને અણુભાર વચ્ચેનો સંબંધ ચલો વી ચલે છે વી ચલે છે આપણે એન લઈએ તો થોડુંક સમજો તમે વી ચલે છે એન હતું વી ચલે છે એન ની જગ્યાએ આપણે શું લખી શકીએ વજનના છેદમાં અણુભાર વજનના છેદમાં અણુભાર ઓકે હવે વી બરાબર કે ઇન્ટુ એમ બાય એમ હા કે ના હજુ તમે સમજ પડે હું શું કરું છું બરાબર કાઢ્યો તો કે લખ્યો મોલની જગ્યાએ વજનના છેદમાં અણુભાર લખાય કે ન લખાય કહો તો મને મોલની જગ્યાએ વજનના છેદમાં શું લખ્યું દીકરો આપણે કહો તો અણુભાર લખ્યું હા કે ના જો વી બરાબર શું લખાય હવે સમજો હવે એક કામ કરીએ અણુભારને આ બાજુ લઈ જઈએ બરાબર કે ઇન્ટુ એમ બાય વી થાય જુઓ તો સેજ ઘનતા હા તો એમ બરાબર કે ઇન્ટુ ડી તો એમ ચલે છે ડી થઈ જાય કે ન થઈ જાય અણુભારને આધીન ઘનતા થાય સાંભળો તમને એક વાત કહું ચોખ્ખી વાત કહું તમે અહીંયા બે કદ સમજવાનું શું છે કે અણુભાર હોય એ ઘનતાના સમપ્રમાણમાં હોય ધારો કે હું સમાન કદ લઉં આ એક લીટર વાયુ છે સમાન તાપમાન અને દબાણ અને કદ છે બંને એક એક લીટર જ છે સમજો અથવા તમને એક યાદ હોય તો 22.4 લીટર લો ચલો તમને તરત જ ખબર પડી જશે આ 22.4 લીટર H2 છે તાપમાન દબાણ STP છે અને આ 22.4 લીટર કોણ છે કહો તો આ 22.4 લીટર કોણ થશે O2 છે તો આનું વજન કેટલું થશે કહો ચલો આનું વજન કેટલું થશે મને કહો તો આનું વજન કેટલું થાય 2 ગ્રામ કારણ કે 22.4 લીટર હોય તો એમાં કેટલા મોલ હોય 22.4 લીટર વાયુ હોય તો એમાં મોલ કેટલા હોય કહો તો 1 મોલ એટલે એનું વજન કેટલું થયું 2 ગ્રામ થયું અહીંયા ધારો કે 1 મોલ હોય તો અહીંયા ધારો કે 1 મોલ હોય તો વજન કેટલું થાય કહો તો અહીંયા ધારો કે વજન હોય O2 1 મોલ છે અહીંયા કદ કેટલું છે 22.4 તો બોલો તો હવે કેટલું થશે કહો તો 32 16 ગ્રામ થશે ને 32 ગ્રામ થાય ભાઈ કદ એટલું ને એટલું જ છે કદ તો બંને સરખું જ આવે આ બે ના છેદમાં 22.4 આવે અને આ બે ના આ 32 ના છેદમાં 22.4 આવે બોલો કોની ઘનતા વધારે થઈ 32 ના છેદમાં 22.4 યસ કારણ કે એનો અણુભાર વધારે છે બાકી સમાન કદ સમાન તાપમાન ને દબાણ તો એક મોલ જ વાયુ હોય વાયુ તો એક જ મોલ હશે બે માં પણ આ 2 ગ્રામ થાય ને આ કેટલા ગ્રામ થાય આ કેટલા ગ્રામ થાય 32 ગ્રામ થાય અણુવન સંખ્યા સરખી પાછી પણ જેની જેનો અણુભાર વધારે હોય ને એની ઘનતા પણ વધારે હોય સમજી ગયા કે નહીં આ કે ના આમ સમજ અને એવી ના સમજ પડે તો એક શોર્ટ એન્ડ સ્વીટ વસ્તુ તો આપણને આવડે જ છે કઈ છે શોર્ટ એન્ડ સ્વીટ વસ્તુ કહો તો મને ચલો તો કઈ વસ્તુ છે કહો
आलेख आलेख ओके सिंपल वी चले छे कौन आवशे एन आवे के नो आवे कहो तो एन अबे एन नी जगह हूं लखवानु को वजन ना छेद मा एनु जे वजन होय ने दिखराओ एना छेद मा नो अनुपात चलो यहाँ v बराबर k इनटू एनु वजन मास छेद में एनु अणुभार आगे ना अणुभार ने अपने करता बनाओ तो बराबर k इनटू स्मॉल m बाय v आ घनता थी जाए तो m बराबर k इनटू d आगे ना सो m चले छे d थे गए क्या नहीं ओके આટલી વસ્તુ ક્લિયર કે આમાં ડાઉટ છે હજી કહો તો થઈ ગયું ક્લિયર ક્લિયર ઓકે હવે પછીનો સવાલ એવો છે નવો ક્વેશ્ચન દીકરો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ કોને કહે છે અથવા તો વ્યાખ્યા આપો વ્યાખ્યા આપવાની છે વ્યાખ્યા આપો पहलू आवशे आदर्श वायु चलो अने बीजू कोण आवशे कहो तो वास्तविक वायु एक आवशे आदर्श वायु अने बीजू कयो आवशे दीकरा कहो तो वास्तविक वायु आवशे हा के ना हवे अहींया आगळ शुं समजवानुं छे ए हुं तमने कही दउं एक छे आदर्श वायु अने वास्तविक वायु तो खास समजो तो अरे सुमित कोण छे आवडो आ भाई आदर्श वायु कोने कहेवाय के जे तापमान दबाण अने कदनी जे तापमान दबाण अने कदनी जे तापमान दबाण अने कदनी तमाम स्थितियों में तमाम स्थितियों में जे तापमान दबाण अने कदनी तमाम स्थितियों में शुं करवानुं हशे कहो तो जे तापमान दबाण अने कदनी तमाम स्थितियों में बॉयल चार्ल्स ना नियम नो बॉयल अने चार्ल्स ना बॉयल अने चार्ल्स ना नियम ने बॉयल चार्ल्स अने एवोग्रेडो तरण राखी बॉयल चार्ल्स अने एवोग्रेडो ना नियम नु पालन करे एवोग्रेडो ना नियम नु पालन बधी स्थिति मां मेओ ने कोई एक स्थिति मां गमे तापमान दबाण ने कद लो अने कया नियम नु पालन करवा जोईए बॉयल चार्ल्स ने एवोग्रेडो ना नियम नु चुस्त पणे जो पालन करे ओके तो एवा वायुओ ने शुं कहेवामां आवे छे कहो तो आदर्श वायु हाँ हाँ तो एमने शुं कहेवामां आवे छे दीकरा आदर्श वायु तरीके ओळखवामां आवे छे ओके तो तेने आदर्श वायु कहेवाय नाउ इज इट क्लियर अथवा आदर्श विद्यार्थी कोने कहेवाय ने वास्तविक विद्यार्थी कोने कहेवाय अथवा तो वास्तविक नुं बीजुं नाम छे बिन आदर्श तो हुं तमने एक वात कही दउं के जे कोई पण विद्यार्थी होय ए तमाम परिस्थितिओमां भले एने गमे एवो તાવ આવતો હોય કે ગમે એવું થતું હોય એ પોતાના સ્કૂલના અને પોતાની જે સંસ્થાના નિયમોનું પાલન કરે તો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય હોમવર્ક નિયમિત લાવે લેક્ચર અટેન્ડ કરે એક્ઝામમાં ચોરી કર્યા વગર એક્ઝામ આપે છેલ્લી 15 મિનિટ બાકી હોય તો એ ચોરી કરવાનું એને મન ના થાય જો આવો વિદ્યાર્થી હોય તો એને આદર્શ વિદ્યાર્થી કહેવાય પણ હકીકતમાં જોવા જઈએ તો કોઈ પણ આપણને આદર્શ વિદ્યાર્થી મળતો નથી કે મળશે મને બોલો તો આ કે ના કહો તો મળશે આદર્શ વાયુ અને બીજો કયો છે ભાઈ વાસ્તવિક વાયુ છે ઓકે તો આ બંનેમાં કઈ રીતે આપણે કરી શકીએ એમ છીએ
આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ હોય તો ખાસ સમજો. આદર્શ વાયુ એટલે જે તાપમાન દબાણ અને કદની તમામ સ્થિતિઓમાં બોઇલ ચાર્લ્સ અને એવોગ્રેડોના નિયમનું ચુસ્તપણે જો એ પાલન કરતા હોય તો એમને કયો વાયુ કહેવામાં આવે છે? આદર્શ વાયુ કહે છે. અને જો ના કરતા હોય તો વાસ્તવિક વાયુ કહેવાય. ઓકે, તો હવે આપણે કામ કરીએ. આદર્શ વાયુનું સમીકરણ તારવાનું છે. હવે આપણે કયો ટોપિક લઈશું? બે માર્ક્સમાં વ્યાખ્યા પૂછે તો યાદ રાખજો, બાદ નીચે લખવાની કે જે તાપમાન દબાણ અને કદની તમામ સ્થિતિઓમાં બોઇલ ચાર્લ્સ અને એવોગ્રેડોના નિયમનું ચુસ્તપણે પાલન કરતા નથી તો તેવાને વાસ્તવિક વાયુ કહેવાય. એસા કયા કયા નિયમ કીધા બોલો તો? કયા કયા નિયમ? બોઇલ, પછી ચાર્લ્સ અને એવોગ્રેડો નિયમ. બરાબર છે, ક્લિયર છે? હા કે ના? ઓકે, તમે વાત સમજો. હવે પછી તમે લોકો વાત સમજો, તો બહુ મસ્ત વાત કહીએ આપણે તમને. તો હવે અહીંયા આગળ ખાસ સમજો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો ચાલો, કયું આવશે કહો? તો આદર્શ વાયુ સમીકરણ તારો તમે એમ કહો છો ને સાહેબ, આદર્શ વાયુ તમારે જોવું. ચાલો આપણે બધા ભેગા કરી દઈએ તો આદર્શ વાયુ સમીકરણ કેવું બને? જે વાયુ આદર્શ હોય એ તો તને તો નિયમને પાલન કરશે જ ને. હા, તો એના પરથી આપણે સમીકરણ તારવીએ. ચલો ચલો, પહેલો કયો નિયમ લઈએ આપણે? પહેલો કયો નિયમ લઈએ? બોઇલનો નિયમ. બોઇલનો નિયમ તો થોડુંક લખવું હોય તો લખવાનો નિયમ કેવો સમય છે એના ઉપર શું આવે? નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એવું જોઈએ ને. V ચલે છે એકના છેદમાં P, V ચલે છે એકના છેદમાં શું લખાશે કહો તો દીકરાઓ? P લખાય. હા કે ના? બીજું કયું આવશે કહો તો? બોઇલના નિયમ બાદ બીજું કોણ આવશે કહો? ચાર્લ્સનો નિયમ. ચલો મને કહેજો, ચાર્લ્સના નિયમમાં કઈ રીતે હશે કહો? ચલો, ચાર્લ્સનો નિયમ કઈ રીતે હશે? V ચલે છે T, V ચલે છે T. પાકો પછી ભૂલ ના થાય, હજી જોઈ લેજો. અરકાઈન કાલે જ જોયું હતું ને, કદ વધારવું પડે, જથ્થો વધારવો પડે, કદ વધારો તો દબાણ અચળ જળવાય. આ બધું શીખવાડેલું જુઓ, ગોખી નાખવાનું નથી, મગજ થી સમજવાનું પણ છે. ગઈકાલે તો મેં જોયું તમે લોકો મગજ વાપરતા ઓછા હતા, આજે વાપરો છો એવું લાગે છે. ચલો જોઈએ કેટલું મગજ વાપરો છો આજે. આ ત્રણે તમને ભેગા કરવા હોય તો કેમ લખાય? વી ચલે છે, બોલો તો. વી ચલે છે એન ટી ના છેદમાં પી. પાકો ને? હા. હવે તો પી વી ચલે છે હું લખાય કહો તો? પી વી ચલે છે એન ટી લખાય. હવે સમપ્રમાણતાનો અચળાંક કાઢો હોય તો પી વી બરાબર આ લખી દે યાર, એન આર ટી. તો આ થઈ ગયું આદર્શ વાયુ સમીકરણ. આ શું થઈ ગયું કહો તો? પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. આ શું થઈ ગયું કહો તો? આ શું થઈ ગયું? પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી શું થઈ ગયું કહો? આદર્શ વાયુ સમીકરણ. યસ, આને કહેવામાં આવે છે દીકરાઓ આદર્શ વાયુ સમીકરણ. ઓકે, ખાસ સમજજો આ વસ્તુ તમે. ચાલો એટલી લાસ્ટ વોર્નિંગ દીકરા, પીવી ઇઝ ઇક્વલ ટુ કોણ આવશે? એનઆરટી. પીવી ઇઝ ઇક્વલ ટુ કોણ આવશે? એનઆરટી. ઓકે, આને કહેવાય આદર્શ વાયુ સમીકરણ, જ્યાં પી શું છે? દબાણ. વી શું છે? કદ. એન શું છે? વાયુનો જથ્થો. આર, આર વિશે ખાસ વાત કરવાની છે, જ્યાં આર એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. આર ને શાના તરીકે લેવામાં આવે છે કહો તો? સાર્વત્રિક વાયુ અચળાંક ગણવામાં આવે છે. આર ને શાના તરીકે લેવામાં આવે છે? સાર્વત્રિક વાયુ અચળાંક. આ બે માર્ક્સમાં પૂછાય તમને કે ત્રણ માર્ક્સમાં આદર્શ વાયુનું સમય, જો બે માર્ક્સમાં પૂછાય તો આ બધાના ખાલી હું લખવાના ના, આમ સીધું આવું જ લખી નાખવાનું. પણ જો ત્રણ માર્ક્સમાં પૂછાય, જો દીકરા ત્રણ માર્ક્સમાં પૂછાય તો તમારે શું કરવું પડશે? આ નિયમને બધાને આખા નિયમ લખવાના રહેશે, બાકી બધું અહીંયા સુધી લખવાનું. બરાબર છે? આગે ના શું પૂછાય સવાલ? આદર્શ વાયુ એટલે શું? આદર્શ વાયુ સમીકરણ તારવો. તો લખવાનું
કે તાપમાન દબાણ અને કદની તમામ પરિસ્થિતિમાં જે વાયુ બોઇલ ચાર્લ્સ અને ગેલુસેકના નિયમનું પાલન કરે, સોરી ગેલુસેક નહીં, એવોગેડ્રો એના નિયમનું પાલન કરે તો એને આદર્શ વાયુ સમીકરણ કહેવાય. પીવી ચલે છે એનઆરટી દીકરાઓ, હા કે ના? હવે આપણે બીજો સવાલ છે બે માર્ક્સમાં કે આર એટલે શું. આર વિશે નોંધ લખવાની છે, આર ના જુદા જુદા મૂલ્ય તારવો. આર ના શું તારવાના છે તમારે કહો તો? આર ના જુદા જુદા મૂલ્યો, જુદા જુદા મૂલ્યો તમારે તારવાના છે. ઓકે, આર ના જુદા જુદા મૂલ્ય તારવો. ચલો હવે તમે મને કહો, જો આપણે આર ના જુદા જુદા મૂલ્ય તારવીએ તો એની અંદર કેવી રીતનું થવાનું છે મને કહો. ચલો આર ને કરતા બનાવીને જુદા જુદા મૂલ્ય તારવાના. ચલો એવું કરીએ, પીવી ઇઝ ઇક્વલ ટુ શું હતું? એન એનઆરટી, એનઆરટી આર ને કરતા બનાવી દો. આર બરાબર શું થઈ જાય કરો? પીવી બાય પી બાય કદ કેટલું લઈએ આપણે 22.4 લીટર અથવા તો એક્ઝેક્ટ લેવું હોય ને તમારે તો 22.71098. એન કેટલો લઈએ કો? એન કેટલો લઈએ? 1 મોલ. અને ટી કેટલો લઈએ? ટી તાપમાન 273.15 લઈ લે હે ને. ચલો એક કામ કરો, આવું એ મોલ હોય અને આ હશે કેલ્વિનમાં. ચલો હવે તમને એક વાત કહો, તો આપણે આની કિંમત લાવીએ. ચલો તો આની કિંમત કેટલી આવે છે કહો તો? જે કિંમત આવે અહીંયા મૂકશું, અહીંયા એકમ આવશે એટમોસ્ફિયર, એટલે કે વાતાવરણ ઇન્ટુ લીટર, વાતાવરણ ઇન્ટુ લીટર છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન થશે. યાદ રાખજો, આ જે હોય આ એનો એકમ થાય મોલ ઇન્ટુ કેલ્વિન. ચલો મને કહો તો આની કિંમત કેટલી આવે છે તમારે ત્યાં? 0.0814 જેવી આવી પડે. ઓકે, 0.0814 12. એક એટમોસ્ફિયર લગભગ 1 bar થાય. 12 into liter ડિવાઈડેડ બાય મોલ ઇન્ટુ કેલ્વિન. હવે સમજો, હવે એક વાત કહું તમને, હવે એક વાતાવરણ ઇન્ટુ લીટર બરાબર 101.32 જૂલ થાય. તો જો મારે એને જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આને 101 વડે ગુણવું પડે, અંદાજિત 100 જ થાય. ઓકે, એટલે મારે જો જૂલ કરવા જાઉં તો કેટલું થાય ખબર છે? ઓલમોસ્ટ એટલું જ થશે. ઓલમોસ્ટ આપણે 100 વડે ગુણી દો એટલે આર શું થાય ખબર તમને? 8.314 જૂલ. યાદ રાખજો, જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. પડી સમજ? હા કે ના? જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન થશે. ઓકે, યસ ઓર નો? યસ યસ. તમે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરો તો, ચલો હવે તમે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરો તો કેવી રીતે કરશો? કેલરી લાવી હોય, કેલરી તો 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય. તો તમારે શું કરવાનું ખબર? આ જૂલ ની જગ્યાએ શું લખવાનું? આને ભાગ્યા કેટલા કરી નાખો? 4.184 કરી નાખો. તો આર ની કિંમત તમારી આવશે 1.98. 1.98 જેટલો આવે છે, મને યાદ નથી એક્ઝેક્ટ. 1.98 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન.
તમારે આટલા યાદ રાખવા પડે. જુઓ, તમને વાતાવરણ કે બહાર કે તો આ જ છે 0.083. હા, આ કે ના તમને જુલમાં પૂછી નાખે તો 8.314 જુલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, અને કોઈ તમને કેલરીમાં પૂછી નાખે તો 1.98 કેલ્વિન પર મોલ ઇન્ટુ કેલ્વિન. એવું કેમ થાય એ હું તમને શીખવાડું. ઓકે, એવું કેમ થાય? પહેલા તો આપણે અહીંયા કેટલી કિંમત આવી 0.083 14. ચલો આ તો ખબર પડી ગઈ કે એટમોસ્ફિયર ઇન્ટુ શું આવે, એટમોસ્ફિયર ઇન્ટુ લીટર ડિવાઇડેડ બાય મોલ ઇન્ટુ કેલ્વિન. આ તો અમને ખબર પડી ગઈ સર, હે ને? હા કે ના? તો ઉપરનું જે છે એ શું થવાનું છે? ઉપરનું જે છે એ શું થવાનું છે? કહો તો વાતાવરણ. હા કે ના? મતલબ આ વાતાવરણમાં બહાર કરો તો એ વાંધો નહીં, પણ જો જૂલ કરવું હોય તો 100 વડે ગુણી દેવાના. તો 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન, અને જો તમારે કેલરીમાં ફેરવવું હોય તો 4.184 વડે એને ભાગી નાખવાના. તો તમારો જવાબ લગભગ કેટલો આવશે? 1.98 કેલરી પર મોલ ઇન્ટુ કેલ્વિન. લગભગ તમે એને 2 કહી શકો. આ બધાનો નીચોડ કાઢતા એટલી વસ્તુ ખબર પડી. ઘણા વખત કેવું થાય છે, આરની કિંમત આવી રીતે લખે 0.082 કે 83. ઘણી વખત 82 લખે, ઘણી વખત 83 લખે. વાતાવરણ ઇન્ટુ લીટર છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન, છેદમાં મોલ ઇન્ટુ કેલ્વિન તો ફાઇનલ જ છે. પછી પાછી બીજું એક કિંમત આવે 0.083. યાદ રાખજો આ કિંમત. ક્યારેક કઈ કિંમત વાપરવી તો એ તમારા એકમ ઉપરથી જ નક્કી થશે. 12 ઇન્ટુ લીટર ડિવાઇડેડ બાય શું આવશે? 12 ઇન્ટુ લીટર ડિવાઇડેડ બાય શું આવશે? કહો તો